લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. તો આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતે આજે વહેલી સવારે મતદાન કર્યું હતું. નીતિન પટેલે પરિવાર સાથે પોતાના મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું અને લોકોને વધુ મતદાનની અપીલ કરી હતી. મહેસાણા લોકસભા વિસ્તારના કડી તાલુકાના કડી શહેરના અમારા વોર્ડનું મતદાન મથક એ વર્ષોથી બ્રાહ્મણની વાડીમાં છે અને હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી અહીંયા મતદાન કરું છું. પછી નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, એ જ પ્રમાણે આજે લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે, સહપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને જે અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ, આપણી બધાની ફરજ છે, રાષ્ટ્રીય ફરજ છે, દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે, ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડમાં અને અમારા કડી શહેરમાં અને દર વખતે લગભગ 80% જેટલું મતદાન અમારા મતદારો કરે છે. અમારો આ વોર્ડ દરેક જ્ઞાતિ જાતિ સમાજ અને ગુજરાતી અને બિન ગુજરાતી એ રીતના મતદારોનો બનેલો વોર્ડ છે, પણ બધા હંમેશા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ અને અહીંયા મતદાન કરે છે.